हेलो स्वाधीन 3.2 दाखलो बराबर पहली मेथड विद्युत प्रवाह ने ओहम नो नियम एम स्वाध्याय 3.2 दाखलो रकम आपेली छे एमां 10 वोल्ट जेटलू ईएमएफ अने 3 ओहम नो आंतरिक अवरोध धरावती बेटरी ने एक अवरोध साथ जोड़वामां आवे छे। जो परिपथ में प्रवाह 0.5 एम्पियर हो तो अवरोधक तार नो अवरोध केटलो हशे? पछी कीधु छे ज्यारे परिपथ बंद हो तो ते स्थिति में बेटरी नो टर्मिनल वोल्टेज केटलो हशे? तमे रकम वेची तो एटली आपणे खबर पड़ी कि विद्युत कोष एटले के बेटरी के जी आपणे 11 नंबर की नोंध तैयार करी बराबर बेटरी ने लगता टूंक में दाखलो छे। जो कीधु छे प्रमाण करी नाखूँ जे बेटरी आपेली छे तमने एनु ईएमएफ तमने आप्युं छे 10 वोल्ट अने एनो आंतरिक अवरोध एटले स्मोल आर बराबर छे ए तमने आपेलुं छे 3 ओहम धरावती बेटरी ने एक अवरोध साथ जोड़वामां आवे छे आ अवरोध बराबर तारनी मददथी अवरोध साथ जोड्यो। जो परिपथ में प्रवाह 0.5 एम्पियर होय बराबर तंत्रमांथी प्रवाह निकळशे बेटरी नी परिपथ संज्ञा राखी होय तो हाले हालो केटलो प्रवाह छे 0.5 एम्पियर बेटरी मांथी प्रवाह निकळतो होय तो अवरोधक तार आ तार छे एनो अवरोध એટલે કે આર છે ને આ તમારે મેળવવાનું છે અને બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ એટલે કેપિટલ વી આ મેળવવાનું છે। હવે બેટરીનો એમસીક્યુ તો એક સૂત્ર તમારી આગળ દાખલો ગણવા માટે વી બરાબર એપ્સિલોન માઇનસ આઈ આર એક આ સૂત્ર છે। આનું સાદુરૂપ આપી દઉં તો એક સૂત્ર તમારી પાસે આવ્યું હતું આર પ્લસ આર પછી મહત્તમ પ્રવાહ બરાબર છે એનું સૂત્ર તમારી આગળ આવી ગયું છે એપ્સિલોનના છેદમાં આર અને ટર્મિનલ વોલ્ટેજ એક આ સૂત્ર તો છે જ ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર બીજું વી બરાબર આઈ આર બરાબર ચાર સૂત્ર હતા 11મી નોંધ તમે વ્યવસ્થિત કરી હોય તો બરાબર છે ટર્મિનલ વોલ્ટેજ અને ઈએમએફ વચ્ચે સંબંધ દર્શાવતું એક આ પ્રકારનું સમીકરણ હતું એની અંદર તમે સાદુરૂપ આપો વીની જગ્યાએ આઈ કેપિટલ આર આ મૂકી દેશો તો આઈને સૂત્રનો કરતા બનાવો તો એપ્સિલોનના છેદમાં કેપિટલ આર પ્લસ સ્મોલ આર અને મહત્તમ પ્રવાહ જોતો હોય તો છેદનું મૂલ્ય શક્ય એટલું નાનું એટલે આરની કિંમત 0 મૂકી દો તો આ મહત્તમ પ્રવાહ મળ્યો હતો। હવે આમાંથી ક્યુ સૂત્રની મદદથી આર મળશે તમારે નક્કી કરવાનું છે છે બેટરીનો દાખલો એટલે સૂત્ર આ જ આવશે તો જોજે આ મૂકીશ તો આવશે આ બે એક જ છે કારણ કે આનું સાદુરૂપ આપું તો અત્યારે જ આ આવશે તો આ જ મૂકી દઉં ને આ બધા કરતાં સરળ પડશે બધી કિંમત છે આર સિવાયની જોઈ લ્યો આ મૂકી દો બરાબર છે તો આવું લખી આવું કે આ પરિપથ જે છે એ પરિપથમાંથી પસાર થતો જે પ્રવાહ છે એનું સૂત્ર હું મૂકું છું બરાબર સૂત્ર હું છે કેપિટલ આઈ અહીં એપ્સિલોન છેદમાં આર પ્લસ સ્મોલ આર હલો કિંમત મૂકો એમાં હલો આઈ કેટલું છે તો કે 0.5 બરાબર એપ્સિલોન કેટલું છે તો કે 10 હલો કેપિટલ આર મેળવવાનું છે સ્મોલ આર કેટલું છે તો કે 3 હલો ક્રોસ ગુણાકાર 0.5 આર 3 ગુણશે તો અહીં 1.5 અને બરાબર 10 હાલ આનું સાદુરૂપ આપી દો એટલે અવરોધ તમને મળશે એમાં 17 ઓહમ બરાબર સાદુરૂપ આપી દેવો એટલે બાહ્ય તારનો અવરોધ અથવા તો બાહ્ય અવરોધ છે તમને 17 ઓહમ મળશે। હજી જો શું મેળવવાનું કીધું તમને ટર્મિનલ વોલ્ટેજ તો ટર્મિનલ વોલ્ટેજ તમારે જોતો હોય તો આના ઉપરથી નહીં મેળવી શકું અને આના ઉપરથી નહીં મેળવી શકું આ સૂત્રમાં આઈ આઈ છે અને કેપિટલ આર આઈ છે તો આ સૂત્રનો ઉપયોગ કરું છું રેડિયો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ હાલો વી બરાબર આઈ અને કેપિટલ આર હાલો આઈ છે તમારી પાસે 0.5 અને કેપિટલ આર છે તમારી પાસે 17 તો ટર્મિનલ વોલ્ટેજ આવશે 8.5 વોલ્ટ બરાબર આનો જવાબ અહીંયા સ્વાધ્યાયનો 3.2 દાખલો પૂરો થશે અને 3.1 દાખલો તમારે હોમવર્કમાં કરી નાખવાનો છે।